વિષય ગણિત પેજ નંબર 68 વર્કબુક. તો જુઓ વર્કબુકમાં પેજ નંબર 68 ઉપર અહીંયા લખ્યું છે સૂચના મુજબ કરો. તો જુઓ અહીંયા ચાર ચિત્ર આપેલા છે અને નીચે લખ્યું છે પ્રથમ ચિત્રમાં લંબચોરસ આકારથી ચશ્મા બનાવો, બીજા ચિત્રમાં ત્રિકોણ આકારથી મૂછો બનાવો. તો આ બધું કાલે જ આપણે ટેક્સ્ટબુકમાં શીખી ગયા છે. તો એ પ્રમાણે તમારે આ લોકોના ચહેરા ઉપર અહીંયા જે પ્રમાણે સૂચના આપી છે તે પ્રમાણે તમારે દોરવાનું છે. હવે નીચે પ્રિયાને નવરાત્રિમાં ગરબા ગાવા જવું છે, બાજુમાં આપેલ ઘરેણાથી તેને તૈયાર કરો. તો જુઓ આ પણ આપણે ટેક્સ્ટ બુકમાં કાલે શીખી ગયા છે. આ બંને હાર આપેલા છે તો તમારે આ બેમાંથી ગમે તે હાર અહીંયા ગળામાં પહેરાવાનો છે. આ બુટ્ટી છે તો એને કાનમાં તમારે બુટ્ટી પહેરાવાની છે. પછી આ વીંટી પહેરાવાની છે અને આ છે એની બંગડી. તો આ રીતે એને તમારે આ બધી જ વસ્તુ અહીંયા દોરીને ચિત્ર પૂરું કરવાનું છે. હવે આગળ ચિત્રમાં સૂચના મુજબ વસ્તુઓ દોરો. તો જુઓ અહીંયા એક છોકરી આપી છે અને અહીંયા એની મમ્મી, અને અહીંયા નીચે લખ્યું છે છોકરી અને મમ્મી ખુરશી પર બેઠેલા છે, છોકરી વાર્તાનું પુસ્તક વાંચે છે, મમ્મી છાપું વાંચે છે. તો આ પણ આપણે ટેક્સ્ટબુકમાં શીખી ગયા છીએ. તો આ પણ તમારે અહીંયા કહ્યું છે એ પ્રમાણે અહીંયા વસ્તુ દોરીને ચિત્ર પૂરું કરવાનું છે. હવે પાછું આકાર ગણો અને લખો તથા ચિત્રમાં રંગ પૂરો. તો જુઓ અહીંયા આ એક રેલગાડી જેવું ચિત્ર આપ્યું છે. અહીંયા આકાર દોર્યા છે ત્રિકોણ, ગોળ, ચોરસ અને લંબચોરસ. તો આપણે આ આકારને આ ચિત્રમાં છે તે ગણવાના છે. તો જુઓ અહીંયા પહેલું આપ્યું છે ત્રિકોણ. તો ચલો તો આપણે આ ચિત્રમાં ત્રિકોણ કેટલા છે તે શોધીશું. તો આ છે એક. પછી બીજે ક્યાંય ત્રિકોણ દેખાય છે? નથી. તો આપણે અહીંયા ત્રિકોણની નીચે ખાલી બોક્સ છે એમાં લખીશું એક. પછી છે ગોળ. તો હવે આ ચિત્રમાં ગોળ કેટલા છે એ આપણે ગણીશું. તો ચલો બોલો, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર. તો જુઓ અગિયાર ગોળ થયા. તો આપણે અહીંયા ગોળની નીચે બોક્સ છે એમાં અગિયાર લખીશું. આવી જ રીતે તમારે અહીંયા ચોરસ અને લંબચોરસ એ આ ચિત્રમાં કેટલા છે તે ગણીને અહીંયા લખવાનું રહેશે. હવે નીચે પણ જુઓ આ એક બીજું ચિત્ર આપ્યું છે અને એ જ પ્રમાણે અહીંયા ગોળ, ચોરસ, ત્રિકોણ અને લંબચોરસ આપેલા છે બાજુમાં બોક્સે. તો આ ચિત્રમાંથી તમારે આ ચારે આકાર ગણીને અહીંયા લખવાનું છે.